બે દિવસ પહેલા ભારે પવન વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખતા ખેડૂતોને ભારે નુકસાન સાથે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખેતી પર નિર્ભર છે અને ખેતી પ્રધાન તાલુકા તરીકે ઓળખાય છે. કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને પગલે આંબાના વાડિયા કરી કેરી પકવતા ખેડૂતો તેમજ કપાસની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું. ગયા વર્ષ કરતાં આ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં અસહ્ય તાપ તડકાને લઈ આંબા પર લાગેલા મોરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા. ઉપરથી કમોસમી વરસાદનો માર પડતા આંબા પર લાગેલી કેરીઓ ખરી પડતા ચાલુ સિઝનમાં બજારમાં કેરીના ભાવ આસમાને જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્પાદન ઓછું તેમાંય કમોસમી વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આંબા વાડિયામાં કેસર, લંગડો, બદામ, રાજાપુરી, તોતાપુરી કેરી સહિતના આંબા પરથી મોટા પ્રમાણમાં કેરીઓ વાવાઝોડા દરમિયાન ખરી પડતા ખેડૂતો લાચાર થયા છે. જ્યારે કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે. વરસાદી પાણીએ કપાસના છોડ પર ઝીંડવા પર ફાટેલા કપાસને બરબાદ કરતા કપાસનો ઊભો પાક બગડી ગયો છે. કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાએ આંબા વાડિયા સહિતના કપાસના પાકને બરબાદ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને પગલે સરકાર નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. ચોમાસા દરમિયાન અમારો પાક તૈયાર પોઝિશનમાં હતો અને ત્યારે જે પાછોતરો જે વરસાદ પડ્યો પવન સાથે, એમાં અમને પુષ્કળ નુકસાન થયેલ અને એ નુકસાનની ભરપાઈ માટે અમે અમારા ખેતરોમાં એટલી બધી મહેનત કરીને નવેસરથી અમારો પાક તૈયાર કરેલ. મુખ્યત્વે અમારો તાલુકો શિનોર તાલુકો, એમાં જે પણ ખેડૂતો છે એમનો મુખ્ય પાક કપાસ, એરંડા, શેરડી, કેળા. એમાં કપાસ અને એરંડામાં એટલું બધું આ ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એનાથી એટલું બધું નુકસાન થયું છે કે ના પૂછ, એનો આંક લગભગ કરોડોની અંદર આવે. કારણ કે અમે ચોમાસામાં જે નુકસાન થયેલ તેને એ પાકને તૈયાર કરીને ત્રણ ક્વિન્ટલ કપાસની અમારી વીણી આવે એવો કપાસ તૈયાર થયેલ અને ગઈકાલના વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો તેમાં અમારો પાક તદ્દન નિષ્ફળ ગયેલ છે. અમને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે. તો તેના માટે સરકાર અમારા માટે કંઈ વિચારે, અમને રાહત કંઈ આપે એવું એવી અમારી લાગણી અને માંગણી છે. હવે અમે જે આંબા વાડ્યું છે એમાં કાલે જે વાવાઝોડું ને વરસાદ થવાથી કેરી અધરક ખરી પડી છે અને પહેલાં પણ ધુમ્મસના કારણે કેરીનો પાક ઓછો થયો, ત્યારબાદ આ કુદરતી આફત આવી છે. તો એના માટે અમારી સામું કંઈ સરકાર જોવે એવી અમારી એક માંગ છે. અને શિનોર કરજણ તાલુકામાં લગભગ 500 એકરથી વધારે કેરીનું વાવેતર છે તો એ બધાને જ નુકસાની છે. તો બધાની જ માંગ એવી છે સરકારશ્રી પાસે અમારી કે અમને કોઈક નુકસાનીનું ફળ મળે એવી અમે એક આશા રાખી